બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી આંગણવાડી કેન્દ્ર પર ઉત્સવની જેમ પોષણ માસની ઉજવણી થઈ રહી છે. ગામના નાના બાળકો તેમજ મહિલાઓ વિવિધ લોકોમાં આહાર બાબતે જાગૃતિ આવે તે પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. ગત રોજ ધાનેરા ICDCS ઘટક ધાનેરા 2માં આવેલ ખિંમત ગામ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવતા THR-ના પેકેટમાંથી કયા કયા પ્રકારની વાનગી બનાવી શકાય તેને લઈ વાનગી હરીફાઈ યોજાઈ હતી. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા અને મહેંદી હરીફાઈ પણ યોજાઈ હતી. આંગણવાડી કેન્દ્ર પર વિનામૂલ્યે આપવામાં આવતા THR-ના પેકેટ પોષણયુક્ત હોય છે, જેને લઈ વિડીયોના માધ્યમથી આરોગ્ય અને પોષણ વિશે ગ્રામજનોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રામજનોમાં આહાર બાબતે જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનારને પણ ઇનામ આપવામાં આવ્યા હતા. જો કે આ જ રીતે સરહદ પર આવેલા નેનાવા ગામ ખાતે પણ પોષણ માસની ઉજવણીને લઈ ગ્રામજનોએ સંકલ્પ લીધા હતા. ભારતનું નાવી એટલે નાના બાળકો તંદુરસ્ત રહે અને નિરોગી રહે તે માટે સપ્ટેમ્બર માસ દરમિયાન ગામે ગ્રામ જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને આંગણવાડી કેન્દ્રના સંપર્કમાં ગરીબ બાળકો હોય છે, જેથી બાળકોને ખોરાકની સાથે પોષણયુક્ત આહાર મળે તે માટે પેકેટ પર પૂરતું ભાર આપવામાં આવી રહ્યું છે. ગતરોજ નેનાવા દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડા તેમજ ગામના આગેવાનોની હાજરીમાં પોષણને લઈ જરૂરી માહિતી આપવામાં આવી હતી.